મળ્યો અવાજ. નોબત હવે યુટ્યુબ પર સબસ્ક્રાઇબ કરો અને મેળવો ડેલી અપડેટ્સ. નમસ્કાર, આજે તારીખ 28 સપ્ટેમ્બર શનિવાર. નોબત ન્યૂઝ ફ્લેશમાં હું ઈશા જોશી. નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર. કેન્દ્ર સરકારે ડ્રાઇવિંગ લાયસન્સ અને આરસી બુકનું ફોર્મેટ બદલાવ્યું છે. નવા લાયસન્સ તથા આરસી બુક માઇક્રોચિપ તથા ક્યુઆર કોડવાળા હશે. 1 ઓક્ટોબરથી આ ફોર્મેટ અમલી બનશે. અત્યાર સુધી લાયસન્સ વગેરેનો રેકોર્ડ રાજ્ય સરકાર સંભાળતી હતી. હવેથી કેન્દ્રીય સ્તરે વાહનો તથા વાહન ચાલકોની જાણકારી ઉપલબ્ધ રહેશે. નવા ફોર્મેટથી પોલીસને વાહન તથા તેના માલિક વિશેની માહિતી સરળતાથી મળી શકશે. આજે ગુજરાત ક્રિકેટ એસોસિએશનની વાર્ષિક સાધારણ સભા યોજાઈ હતી. સભામાં જીસીએના ઉપપ્રમુખ તરીકે ધનરાજભાઈ નથવાણીની નિમણૂક કરવામાં આવી હતી. આ પૂર્વે આ હોદ્દો તેમના પિતા પરિમલભાઈ નથવાણી સંભાળતા હતા. સંસ્થાના સેક્રેટરી તરીકે અશોક બ્રહ્મભટ્ટ, જોઈન્ટ સેક્રેટરી તરીકે અનિલભાઈ પટેલ તથા ટ્રેઝરર તરીકે ભરત ઝવેરી નિમાયા છે. ઉલ્લેખનીય છે કે દેશના ગૃહમંત્રી અમિત શાહ જીસીએ અધ્યક્ષ હતા. લોઢા કમિટીના નિયમ મુજબ તેમણે અધ્યક્ષ પદેથી રાજીનામું આપ્યું હતું. આજે બપોરે જામનગરમાં હળવું ઝાપટું આવ્યું હતું. એ સિવાય જિલ્લામાં ક્યાંય નોંધપાત્ર વરસાદ થયો નથી. જોકે આગાહી અને વાદળછાયા વાતાવરણથી ગરબા આયોજકો ચિંતામાં છે. શહેરમાં અર્વાચીન તેમજ પ્રાચીન ગરબીઓની તૈયારીઓ અંતિમ તબક્કામાં છે. જામનગરમાં ડેન્ગ્યુની બીમારીએ આતંક મચાવ્યો છે. અત્યાર સુધી 5 લોકો ડેન્ગ્યુથી મૃત્યુ પામ્યા છે. ગઈકાલે જીજી હોસ્પિટલમાં ડેન્ગ્યુના વધુ 34 કેસો સામે આવ્યા છે. ખાનગી હોસ્પિટલોના આંકડા અલગ હોય છે, એટલે કે દરરોજ શહેરમાં સેંકડો લોકો ડેન્ગ્યુનો શિકાર બને છે. ડેન્ગ્યુ અંગે જાગૃતિ લાવવા જામયુકોના પદાધિકારીઓએ વિડીયો દ્વારા જાહેર અનુરોધ કર્યો છે. સોશિયલ મીડિયા પર વહેતા આ વિડીયોમાં લોકોને સ્વચ્છતા તથા સાવધાની રાખવા જણાવાયું છે. લોકોને સલાહ આપતું તંત્ર પોતાની ફરજ બરાબર બજાવતું નથી. આ મુદ્દે લોકોમાં ભારે આક્રોશ છે. કાશ્મીરના રામબનમાં આતંકીઓએ આર્મી પર ગ્રેનેડ હુમલો કર્યો હતો. આતંકીઓએ એક ઘરમાં ઘૂસી ઘરના મોભીને બંધક બનાવ્યો હતો. આર્મીએ ખાસ ઓપરેશન કરી બંધકને છોડાવ્યા હતા. આર્મીએ 3 આતંકીઓને ઠાર કર્યા છે. આ લડાઈમાં આર્મીના 1 જવાન શહીદ થયા છે, તેમજ 2 પોલીસકર્મી ઘાયલ થયા છે. આ હતા આજના મુખ્ય સમાચારો. ફરી મળીશું. જય હિન્દ, જય હાલાર.